મૃતક સુરજના પિતા જયનારાયણ મોર્યાએ જણાવ્યું હતું કે તેઓ બે દીકરી અને બે દીકરાના પિતા છે મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે શુક્રવારની સાંજે મારી દીકરી અને દીકરો બજારમાં શાકભાજી લેવા ગયા હતા ત્યારબાદ પરત આવ્યા પછી બહેન પાસે દસ રૂપિયા લે ભાઈ સુરજ સામાન લેવા જાઉં છું કહી અપરિચિત રિક્ષાવાળા સાથે ગયો હતો વધુમાં જણાવ્યું હતું કે ઘરેથી ગયા અને દસ મિનિટ બાદ જ રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં સુરજને ઘરે લઈ આવ્યો હતો અકસ્માત થયો હોવાનું જણાવ્યું ઇજાગ્રસ્ત સુરજને બહેનને જ રિક્ષામાં નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં રિક્ષાવાળાએ પણ હાથમાં ગંભીર ઈજા જોઈ ડોક્ટરે ભાગી ગયો આ દરમિયાન સૂત્રોના જણાવ્યું હતું કે અકસ્માત બાદ રિક્ષા ચાલકનો કોઈ પતો લાગ્યો નથી ચોક્કસ ઘટના સ્થળ મળ્યું નથી હાલ તપાસ ચાલે છે અપરિચિત રિક્ષા ચાલકની ઓળખ થાય પછી જ અકસ્માતનું રહસ્ય જાણી શકાય છે બીરો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત